કેમ્પસ કનેક્ટમાં ફરી એકવાર હું જીગર દેવાણી અહીંયા જુનાગઢ વિસ્તારમાં ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે આવી ગયો છું, જ્યાં આપણે ચર્ચા કરીશું ડૉક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલયની તમામ બાળકીઓ સાથે, તમામ વિદ્યાર્થિનીઓ સાથે. જે પ્રકારે આપણા દેશમાં તમામે તમામ સ્તર પર આપણે જોઈ રહ્યા છે, અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન વધી રહ્યું છે, રમતથી લઈને રાજકારણ સુધી, શિક્ષણથી લઈને બોલિવૂડથી લઈને, તમામે તમામ એવું કોઈ ક્ષેત્ર નહીં હોય કે જ્યાં મહિલાઓએ પોતાનું યોગદાન નહીં આપ્યું હોય. અને આજે સાચા અર્થમાં આપણા દેશનું માન સન્માન આપણા દેશની આ મહિલાઓ બની છે, ત્યારે આ તમામ વિદ્યાર્થિનીઓ આપણા દેશને આગળ કેવા સ્તર ઉપર લઈ જવા માગે છે, શું યોગદાન આપવા માગે છે, તેમની પાસેથી જ જાણીશું. સૌ પ્રથમ પહેલી વિદ્યાર્થિની આપણી સાથે જોડાઈ ગઈ છે. હાય, શું નામ છે? ડાંગર ક્રિષ્ના. ઓલરાઈટ ક્રિષ્ના, મને એ કહેશો કે તમે આજ આ મહિલા છાત્રાલયમાં ભણી રહ્યા છો, તો ક્યારેક શું ફીલ કરો છો કે બધા એક સાથે હોવા જોઈએ કે તમને વધારે અહીંયા અનુકૂળતા રહે છે? અમને અહીંયા એ વાતની અનુકૂળતા રહે છે કે અમે બધા એક પરિવારની જેમ જ અહીંયા રહીએ છીએ, એ અમારા માટે ખૂબ આમ ગર્વનો વાત છે. બધા લોકો હળી મળીને જ અહીંયા હોસ્ટેલમાં છાત્રાલયમાં રહીએ છીએ. બિલકુલ, ખૂબ સરસ. શું નામ છે તમારું? દિશાબેન. અચ્છા, દિશા મોટી થઈને શું થવા માંગે છે? ટીચર. ટીચર, કારણ કઈ? બધાને ભણાવવા માંગુ છું અને એજ્યુકેશન આગળ વધારવા માંગુ છું. ઓકે, તો ટીચરમાં આપણે મોટા ભાગના જોઈએ, છોકરીઓની આ ફેવરેટ ગેમ કેમ હોય છે? મારે જાણવું છે. છોકરીઓની ફેવરેટ ગેમ એટલા માટે હોય છે કે છોકરીઓને ઓલવેઝ ટીચર થવાનું હોય, કેમ કે છોકરીઓને ટીચર વધારે ખીજાતા હોય ને, એટલા માટે. અચ્છા, બીજું એક કારણ મને એવું પણ લાગે છે કે છોકરીઓનો રોલ એટલા માટે જરૂરી છે કારણ કે એક દીકરી મોટી થઈને માતા બને છે, બહેન હોય છે ત્યારે અલગ રોલ હોય છે. ટીચર તરીકે તમે ટીચરને જોઈ ચૂક્યા છો, આજે એ ટીચર ક્યારેક વિદ્યાર્થીની હશે, તો તમને લાગે છે કે એક મહિલાનો રોલ ઘણી બધી જગ્યાએ વિસ્તરેલો છે? હા, જરૂર, કેમ કે મહિલાઓ બધી જગ્યાએ મહિલા હોવી જ જોઈએ, કેમ કે જ્યાં મહિલા ન હોય ત્યાં કોઈ પણ વાત શક્ય જ નથી, કેમ કે બધી જગ્યાએ ઈ એક ફેમિલીને નહીં બલ્કિ બે બે ફેમિલીને તારે છે, તો એનામાં શિક્ષણ હોવું વધારે જરૂરી છે. ખૂબ સરસ, તાલીઓ થઈ જાય આ જવાબ માટે. અને આ જ બતાવે છે મહિલાઓનું શું મહત્વ છે આપણા દેશમાં. અચ્છા, મને કહેશો રાજકારણમાં કેટલા લોકોને રસ છે? 2019 આવ્યું છે, લોકસભાનું ઇલેક્શન હવે આવવાનું છે, કોઈને પોલિટિક્સમાં થોડો ઘણો ઇન્ટરેસ્ટ ખરો? થોડો ઘણો, જરૂરી નથી ફૂલ હોય. કોઈ એકાદ બે? શું નામ છે તમારું? રાજશ્રી. અચ્છા રાજશ્રી, મને એ કહેશે શું ગમે છે તને રાજકારણની અંદર? અત્યારે માની લો કે તમે પીએમ અથવા સીએમ હોત, તો આપણા દેશ માટે તમે શું કરો? કોઈ ખાસ એવી વસ્તુ તમને લાગે કે અહીંયા કામ કરવા જેવું છે? હા, દેશ માટે સૌથી પહેલા તો જેટલા હુમલા ને બધું થાય છે એ બધું પહેલા સરખું કરાવવું. કરેક્ટ કરેક્ટ, એટલે દુશ્મન દેશોને જવાબ આપવાનો. હા, મારી પાસે એક સોલ્યુશન છે કે જો આ બધા જેટલા બી સૈનિક મરે છે, આ વિચાર મારો નથી, મને કોકે આપ્યો છે કે જેટલા બી સૈનિકો મરે છે ને, આપણા ભારતની આટલી બધી પબ્લિક છે, જેટલા સૈનિકો મરે એની માટે સરકારે જ ફંડ આપવું એવું જરૂરી નથી. જેટલાના બેંક એકાઉન્ટ છે એમાંથી એક એક રૂપિયો જો એ સૈનિકને આપવામાં આવે ને, તો જેટલી સંખ્યા છે ને એટલો રૂપિયો એક સૈનિકને મળે, એટલે આખી જિંદગી એ લોકોને 15 લાખમાં ન કાઢવી પડે, અને એ આપણું રક્ષણ કરે છે એટલા માટે એટલો રૂપિયો તેની માટે બને જ છે. ખૂબ સરસ, જોરદાર તાલીઓ થઈ જાય. અને દેશ ભાવનાની વાત આપણે મોટે ભાગે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ સીમિત કરી દેતા હોય છે, પણ આ પ્રકારના ઇનોવેટિવ આઈડિયાઝ છે જે હોય તો સાચા અર્થમાં આપણા જવાનો માટે આપણે કંઈક કરી શકીએ. બીજું, મહિલાઓ માટે સૌથી મોટો પડકાર શું ગણો છો આપ? એટલે કે આજે શિક્ષણ બહુ ઓછું છે, તો લેડીઝમાં શિક્ષણ ફર્સ્ટ હોવું જ જોઈએ, અને ઘણી જગ્યાએ આપણે એવું જોઈએ છે કે લેડીઝને દબાવવામાં આવે છે, એનો અવાજ આમ આગળ નથી વધી શકતો, તેના આગળ એના અવાજને આગળ વધારવો જોઈએ, અને શિક્ષણ વધારે આપવું જોઈએ, અને લેડીઝને બધે માન આપવું જોઈએ. ખૂબ સારી વાત કરી બેટા તે. મને એ જાણવું છે કઈ જગ્યાએ એવું ક્યારે ફીલ થયું કે અહીંયા એ લેડીઝનો અવાજ દબાવવામાં આવ્યો? એટલે કે આપણે ગામડામાં જોતા હોઈએ છીએ કે ઘણી જગ્યાએ એના પતિ તરફથી કે એના સાસરા તરફથી એને દબાવવામાં આવે, અને એને આમ ઘણી જગ્યાએ હેરાન કરવામાં આવે, દહેજ બાબતે જોઈએ તો એને હેરાન કરવામાં આવે ઘણી જગ્યાએ. ઓલરાઈટ, અને આ માટે મહિલાઓએ પોતે આગળ આવવું પડશે એવું લાગે છે? હા, આવવું જ જોઈએ, એને સમજવું જ જોઈએ કે મારો અવાજ આગળ વધવો જોઈએ, અને મારે પણ મારી જાતને તો સમજવી જ જોઈએ અને આગળ વધવું જ જોઈએ. શું નામ તમારું? જરૂર, અંકિતા. અંકિતાની આ બહાદુરી પર તાલીઓ થઈ જાય, કારણ કે મહિલાઓએ પોતાના જ વિચારોથી આગળ આવવાનું હોય છે. તમારું નામ? મારું નામ ધ્રુવા છે. ઓકે ધ્રુવા, મને કહેશો કે આજની મહિલા પુરુષ સમોડી એવું કહેવાય છે, તમે એવું માનો છો? હા, થોડાક અંશે માનું છું, પણ જેટલું આપણે જોઈતું હતું એટલું હજી બન્યું નથી. મહિલાનું સશક્તિકરણ આપણે કહીએ છીએ, પણ એટલું આગળ નથી વધ્યું. ઓકે, શું કઈ જગ્યાએ આપણે પાછા પડી રહ્યા છે? ઘણી જગ્યાએ આપણે આમ તો પાછળ છે, ખાસ કરીને રાજકારણમાં હું મહિલા
અને મહત્વ, હા, એને વધારે આપવા માંગુ છું મહત્વ. ઓકે, તો રાજકારણમાં ધીરે ધીરે રસ જાગી રહ્યો છે તમામ વિદ્યાર્થીનીઓનો, અને આ સમજવા જેવું પણ છે કે દેશે બદલવો હશે તો રાજકારણમાં ધીરે ધીરે આવવું પડશે. રાજકારણ સિવાય બીજી એવી કઈ પ્રવૃત્તિ આપણે લાગે છે કે જે તમારા પોતાના ડેવલપમેન્ટ માટે ખૂબ જરૂરી છે, મહિલાઓને પોતાની વિચારસરણીને આગળ લાવવા માટે, કઈ એવું ખાસ તમારા માઇન્ડમાં છે? હા, મહિલાઓને બધી જ જગ્યાએ હોવું જોઈએ, ખાલી રાજકારણમાં જ નહીં, બધી જ જગ્યાએ આમ આગળ મહિલા હોવી જોઈએ. સશક્તિકરણ ને બધું તો વધારે પડતું અત્યારે જે કરવું પડે છે આપણે, ઓછું કરવું પડશે. મહિલા આમ વધારે બધી જ જગ્યાએ હોવી જોઈએ. બિલકુલ, આ અગ્રેશન સમજી શકાય છે. ક્યાં એવું લાગે છે કે અહીંયા મહિલાનો અવાજ દબાવવામાં આવે છે? ક્યાં એવું ક્યારે ફીલ થયું? હા, ઘણી જગ્યાએ. જેમ કે? જેમ કે દહેજ બાબતે, જેમ કે કોઈ કામ કરવું હોય તો એને છૂટછાટ આપવામાં આવતી નથી. સિટીમાં રહેતી મહિલાને કંઈ વાંધો ન થતો, પરંતુ જે ગામડામાં જે મહિલા રહે છે તેને આમ છૂટછાટ આપવામાં આવતી નથી. તેને ગમે તે પૈસા બાબતે, દહેજ બાબતે કોઈ આમ તેને પોતાની ઈચ્છા મુજબ જીવવા દેતા નથી. આપણે ક્યાંક 21મી સદીમાં બહુ આગળ આવી ગયા એવું માનીએ છીએ, પણ આજની તારીખે આપણે જોયું 2-3 જણના આ કોમન આન્સર હતા દહેજને લઈને, એમાંથી પણ બહાર આવવું પડશે. આ જે બધી જૂની પ્રથાઓ છે, ક્યાંક અંધશ્રદ્ધાઓ છે, ક્યાંક લાલચ છે, આ બધી માન્યતાઓ છે જ્યાં મહિલાઓ સંકુચાઈ રહી છે, એમાંથી બહાર આવવા માટે શું પગલાં લેવા જોઈએ? તો દહેજ પ્રથા છે તો જેમ કે આપણે ખબર જ છે કે ભારત પુરુષ પ્રધાન દેશ છે, પણ ભારતમાં પુરુષ કરતાં મહિલાની સંખ્યા ઓછી છે. તો દહેજ પુરુષને આપવું જોઈએ, મહિલાને કેમ આપવું જોઈએ? જરૂર તો પુરુષને હોય ને. ઓ માય ગોડ, આ ભયંકર સોલિડ, આના પર કોઈ તાળીઓ ના મારતા પ્લીઝ, તો પણ તાળીઓ વાગી ગઈ. એનીવેઝ, મને એવું લાગે છે કે આગળના સમયમાં જ્યારે તમે મોટા થઈને શું થવા માંગો છો? ટીચર. ટીચર? અચ્છા, પણ તમે તો પનિશમેન્ટ ખાલી પુરુષોને જ આપી રહ્યા છો. પણ આપણે જોઈએ આપણા દેશમાં બધે જ પુરુષ આગળ છે મહિલા કરતાં, જેમ કે 33% છે તો 50% કરવી જોઈએ ને, 50% પુરુષ, 50% મહિલા. બિલકુલ, એટલે ક્યાંક હવે એવું લાગે છે કે ધીરે ધીરે મહિલાઓની અંદરની ઝાંસી કી રાણી ધીરે ધીરે બહાર આવી રહી છે. કરેક્ટ. અચ્છા, ઘણા લોકો એવા પણ હશે જે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં આગળ આવવા માંગતા હશે, સ્પોર્ટ્સમાં કોઈની ખાસ રુચિ હોય એવા, પ્લીઝ આંગળી ઊંચી કરશો. શું નામ તમારું? મિત્તલ. કયા રમતમાં તમને રસ છે? કબડ્ડી. કબડ્ડી. તમે રેગ્યુલર પાર્ટિસિપેટ કરો છો સ્કૂલમાં ને એમાં? યસ. ઓકે, શું ગમે છે એમાં સૌથી વધારે? કબડ્ડી, રાઇડિંગ કરું. ઓકે, તમે આમ દર વખતે જીતો છો ખરા, અને હા, તો એમાં સૌથી વધારે તમારી માસ્ટરી શેમાં છે? કબડ્ડીમાં. કબડ્ડીમાં, રાઇડિંગમાં જ છે અને સ્ટેટ લેવલે પણ જઈ છું. અચ્છા, તો તમારાથી તો બધા આમ ડરી ડરીને ચાલતા હશે ને આજુબાજુ? ના ના, એવું કરવા જ નથી દીધી કોઈ. નજી. ઓકે, બહુ સરસ, ખૂબ સારી વાતો અહીંયા થઈ રહી છે. હવે મહિલાઓની જ્યારે વાત થાય છે ત્યારે મહિલાઓને આપણે એ પણ પૂછીશું કે ઘણી બધી મહિલાઓ એવી હશે, વિદ્યાર્થીની એવી હશે કે જેને બોલિવૂડમાં પણ રસ હશે. બોલિવૂડમાં કેટલા લોકોને રસ છે? ફિલ્મમાં, એક્ટિંગમાં, કોઈની કોઈ ખાસ ફેવરેટ એક્ટ્રેસ? મારી ફેવરેટ એક્ટ્રેસ કોઈ છે જ નહીં, કેમ કે મને બિઝનેસમાં વધારે રસ છે ફિલ્મો કરતા. હું ખાલી જોઉં છું, પણ મારી ફેવરેટ એક્ટ્રેસ એવી રીતના કોઈ છે નહીં અત્યાર સુધી. બિઝનેસમાં રસ છે તો મોટાથી ને બિઝનેસમેન જે હોય છે એ લોકોને ટક્કર આપીને એમાં કંઈક નામ કમાવાની છે? જરૂર, મારો એવો વિચાર જ છે કે હું બિઝનેસમાં આગળ વધું, અને એની માટેનું સૌથી મોટું કારણ જ એ છે કે મારે બિઝનેસમાં જવું છે. અને લોકો એમ કહે છે કે પૈસા કમાવા માટે નહીં પણ સફળતા માટે, પણ હું એમ કહું છું કે મારે પૈસા કમાવા જવું છે, અને પૈસા એટલા માટે કમાવા છે કે આપણા દેશ પર કેટલો કરજો છે, અને કરજો ઉતારવા માટે એનાથી વધારે સારું કોઈ ક્ષેત્ર છે નહીં, કેમ કે બિઝનેસથી વધારે કોઈ વસ્તુમાં આપણે પૈસા કમાઈ ન શકીએ. અને બિઝનેસ એક જ એવું ક્ષેત્ર છે કે જેમાં આપણે આપણા મનના વિચારો ખુલીને વાપરી શકીએ. તમને કહું છે, વાત તમારી ખૂબ સરસ હતી, પણ બિઝનેસમેનને જ અત્યારે સૌથી વધારે લોન આપવામાં આવે છે એવી પણ વાતો આજકાલ ચાલી રહી છે. બિઝનેસમેનને લોનની જરૂર એટલા માટે પડે કે એ લોકો ચીટ કરતા હોય કોઈને, કે પછી એ લોકોથી કોઈ બિઝનેસમાં એવો મોટો લોસ થઈ ગયો હોય, આટલું મોટું રિસ્ક લઈ તો થોડુંક તો બને. અચ્છા, મતલબ કહેવાય કે હર ચીજ ક્લિયર હે યહાં પે, અને બધા ખુલીને માને છે. અચ્છા, મને એ કહેશો કે જ્યારે ભવિષ્યમાં, આઈ વિશ કે તમારે બધાને જે કોઈ સપના મનોકામના હોય પૂર્ણ થાય, પણ કારણ કે આપણા દેશમાં ઘણી બધી માન્યતાઓ છે, હજુ પણ નાની મોટી અંધશ્રદ્ધાઓ છે, બાળકીઓને લઈને, વિદ્યાર્થીઓને લઈને, મહિલાઓને લઈને પડકારો છે, તમારા કરિયરને લઈને કોણ એવા છે કે જે ભવિષ્યમાં મેરેજ પછી પણ જોબ અથવા બિઝનેસ કરવા માંગે છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓલમોસ્ટ બધા, રાઈટ? એઝ એક્સપેક્ટેડ. માની લો ન કરે નારાયણ, અને કદાચ નાનો મોટો પડકાર આવ્યો તો આપણે આમની પાસેથી જાણી લઈએ કે આ પડકારમાંથી એ લોકો કઈ રીતે બહાર આવશે. ચલો, માની લો કે તમે ખૂબ સરસ ભણ્યા, ગોલ્ડ મેડલ અચીવ કર્યું, ઓપોર્ચ્યુનિટીઝ છે, પરંતુ સમાજ ક્યાંક તમને સપોર્ટ નથી કરતો,
તો તમે આગળ શું કરશો? તો અમે સમાજ જ્યાં આપણે અમને સપોર્ટ ન કરતો ત્યાં અમે એને મીન્સ કે આંદોલન તો ન કરી શકી, પણ મીન્સ કે એ પડકારને અમે દૂર કરશું ને અમે આગળ એમાં ને એમાં વધી જશું, અને એ વધુ પડકાર થશે તો મેરેજ નહીં કરીએ. અરે વાહ, મતલબ અત્યારથી જ એક ધમકી આપી દેવામાં આવી છે ઇન્ડાયરેક્ટલી, તો બધા પુરુષોએ થોડું ધ્યાનથી વર્તવાની જરૂર છે, રાઈટ? તમે શું કરશો? આ પણ એક આન્સર છે, ખબર? ઘણા લોકો હસીને જ કામ પૂરું કરી નાખે એમ. હે, આવા બી ઘણા બધા સ્માર્ટ લોકો છે, જે હંમેશા કહેવાય છે કે મોટાભાગે ઘણા લોકો એવું માનતા હોય છે કે મહિલાઓ પુરુષો જેટલી પરફેક્ટ કરતા પણ કહેવાય ને કે પાવરફુલ નથી હોતી. પણ આપણે એ પણ બતાવી દઈએ કે મહિલાઓ માનસિક રીતે સાયકોલોજીકલી પુરુષો કરતાં ઘણી પાવરફુલ હોય છે, અને એટલા જ માટે ઘણી પડકારજનક સ્થિતિમાં આપણે જોયું છે ઘણા કુટુંબો માટે મહિલાઓ વરદાનરૂપ સાબિત થતી હોય છે. મને કહેશો કે આજના દેશના પુરુષોને શું મેસેજ આપવા માગશો? પુરુષો જરૂરી નથી કે સપોર્ટ ન જ કરતા હોય, ઘણા લોકો એવા છે જે સપોર્ટ કરતા હોય, ઘણા નથી કરતા, પણ પુરુષોને કંઈક મેસેજ આપવા માગશો? પુરુષોને અમે એ મેસેજ આપવા માગીએ છીએ કે જે સ્ત્રી એના મેરેજ પછી જે એના સાસરે જાય તો એને જે પણ આમ જોબ કરતા હોય તેની જોબની ના ન પાડવી જોઈએ અને તેને એ જોબ કરવા દેવી જોઈએ. એ મેસેજ અમે પુરુષો લગણ આપશું. ઓકે, આ સવાલથી જ આ વિદ્યાર્થીને તો ગુસ્સામાં જોઈ રહી છે, આપણે એને જ પૂછી લઈએ. એવું ન કરવું જોઈએ, એને પણ એની જે કારકિર્દી હોય એ કરવા દેવી જોઈએ, એને જોબ કરવી હોય તો પણ એને કરવા જ દેવી જોઈએ, એને ના ન પાડવી જોઈએ. રાઈટ. તમને લાગે છે પહેલા કરતા મહિલાઓ ખુલીને બહાર આવી શકી છે બધા ક્ષેત્રમાં અને એમને સપોર્ટ મળતો થયો છે એવું લાગે છે? હા. ઓકે, એની ક્રેડિટ કોને આપવા માંગશો? એ બધી જ રીતે બહાર નીકળી છે અને તે બધા જ ક્ષેત્રમાં તે આવી છે. ઓકે, આનંદીબેન પટેલ. અચ્છા, આનંદીબેન પટેલ કેમ, કોઈ શું ગમે છે સૌથી વધારે ખાસ તેમનામાં? એ અનામત આપીને ગયા ત્યારે ઘણી બધી યોજનાઓ કરીને ગયા અમારી માટે, અને શિક્ષણને આગળ વધે એક રાજકારણના ક્ષેત્રે એ આગળ વધી જાય ને પ્રૂવ કરીને બતાવ્યું કે રાજકારણના ક્ષેત્રે એક સ્ત્રી પણ જઈ શકે છે. બિલકુલ, રાજકારણના ક્ષેત્રમાં જો જઈ શકે છે, બીજા ઘણા બધા ક્ષેત્રમાં જઈ શકે છે, સાથે સાથે ઘણી બધી એવી મહિલાઓ આપણે જોઈ છે કે જ્યાં એવિએશન ક્ષેત્રે કોર્પોરેટ લેવલે પણ આપણે જોઈ ચૂક્યા છે, સાથે સાથે રાજકારણની તો વાત થઈ જ, દેશ માટે પણ ઘણી બધી વાત થઈ. અચ્છા, કુટુંબ માટે એક મહિલાનું શું મહત્ત્વ છે આપણે એ પણ જાણીએ, કારણ કે સામાજિક વ્યવસ્થામાં પણ મહિલાનું મોટું મહત્ત્વ હોય છે, તો કુટુંબમાં મહિલાઓનું શું મોટું યોગદાન હોય છે? કુટુંબમાં મહિલાઓ જે કે ઘરનું સંભાળે, બધું સંભાળે જ છે, નાના છોકરાઓને સ્કૂલે પણ મોકલે, તૈયાર કરીને વ્યવસ્થિત બધું કરે જ. અચ્છા, મને કહેશો કે મહિલા ન હોય કુટુંબમાં તો શું ફરક પડે અને કેટલું અઘરું થઈ જાય કુટુંબ માટે? મહિલાઓ ન હોય તો કુટુંબમાં પહેલાં તો કુટુંબના એના કુટુંબના બાળકો હોય, એનો બાળકોનો ઉછેર મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે, એટલે મહિલા ન હોય તો બાળકો પોતે પોતાની જાતે પોતાનું શિક્ષણ મેળવી ન શકે, પોતે આગળ વિકાસ નથી કરી શકતા, એટલે મહિલા ઉપર જ કુટુંબના વ્યવસ્થા ચાલે છે બધી. તમે કંઈ ખાસ કરશો? ના, મહિલા એ જ ઘર માટે એક શક્તિ છે, જો મહિલા ના હોય તો ઘરની વંશીયતા આગળ ના વધી શકે, વંશવેલો આગળ ના વધી શકે. બધાને દીકરી જોઈએ છે, માતા જોઈએ છે, પત્ની જોઈએ છે, પણ મહિલા જ નહીં હોય તો આ બધા ક્યાંથી આવશે? ખૂબ સરસ વાત છે, તાળીઓ થઈ જાય એકવાર, કારણ કે અને દીકરીઓના જવાબની પાછળ છુપાયેલી સંવેદના પણ આપણે સમજવાની છે, એટલા માટે મહિલાઓ પર આ ફોકસ વધારે કર્યું છે મારા સવાલોને લઈને, કારણ કે આ એ મહિલાઓ એ વિદ્યાર્થિનીઓ છે જે આગળના સમયમાં આપણા દેશ માટે ઘણું બધું કરશે, ઘણા લોકો પડકારનો સામનો કરશે, તો ક્યાંક એવા પણ લોકો હશે જે આમાંથી જ મોટા થઈને કંઈક એવી જગ્યાએ પહોંચશે કે જેનો આપણને ખૂબ જ ગર્વ થશે. અચ્છા, મને એ કહેશો કે આજના સમાજમાં મીડિયાનું મહત્ત્વ આપ કેવી રીતે જોવો છો? ઓફકોર્સ આ ક્વેશ્ચન મને એટલા માટે પણ પૂછવો ગમે છે કે એક હંમેશા લોકોનું એક એટ્રેક્શન પણ રહ્યું છે, સાથે સાથે સકારાત્મક અને નકારાત્મક બંને રીતે લોકો જોતા હોય છે, તો મીડિયાનું આજના સમાજમાં મહત્ત્વ શું છે? મીડિયા આપણે કરતી રહેવી જોઈએ, એનું ઘણું જ મહત્ત્વ છે આપણા સમાજમાં, આપણે એને આગળ વધારવું જોઈએ. તમને ખબર છે ઘણી મહિલા પત્રકારો કે જે લોકો રાત દિવસ મહેનત કરીને ખબરો આપણા સુધી પહોંચાડે છે, જેમને કોઈ ડર નથી હોતો અને રાત દિવસ એ લોકો મહેનત કરીને લોકોને માત્ર ખબર પહોંચાડે છે, કારણ કે અવેરનેસ ક્રિએટ થાય, રાઈટ? થાય, કારણ કે ન્યૂઝ દ્વારા જ તે લોકોને ખબર પડે છે ઘરમાં બેઠા બેઠા કે ત્યાં શું થાય છે, બીજા સ્ટેટમાં શું થાય છે. મીડિયાના કારણે ઘણી નકારાત્મક બાબતો પણ થાય છે જે ન કરવાનું હોય, અમુક હોય છે એવા પત્રકાર, પણ ઘણા લોકો એવા છે કે જે બહુ મહેનત કરી અને સારા ન્યૂઝ લોકો સુધી પહોંચાડે છે, જેના કારણે લોકો અવેર થાય છે કે અમારે આ જગ્યાએ આગળ રહેવું જોઈએ.
અચ્છા, નકારાત્મકમાં કોઈ ખાસ વાત જે તમને ના ગમી હોય? નકારાત્મકમાં હું હજી એટલી મોટી થઈ નથી, મેં ન્યૂઝમાં એટલી ઇન્ટરેસ્ટ નથી રાખ્યો કે મને નકારાત્મક બાબત વધારે ખબર નથી. આ ખાલી સાંભળેલી બાબતો છે કે જે કોઈ પાસેથી સાંભળી હોય. બિલકુલ, ખૂબ સરસ. મોટાભાગે આપણે જે સાંભળતા હોઈએ અને ક્યારેક માની બેસતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. એટલા જ માટે અમે પણ વારંવાર ગ્રાઉન્ડ ઝીરોનો રિપોર્ટ બતાવીએ છીએ. અને જૂનાગઢની આ તમામ બાળકીઓ જે દરેકના ચહેરા પણ કંઈક કરી છૂટવાની તમન્ના છે એ આપણે જોઈ શકીએ છીએ. અચ્છા, મને એ કહેશો કે બાળપણથી જ આપણે જોતા આવ્યા છે કે મહિલાઓની અને પુરુષોની અલગ અલગ માનસિકતા આપણે જોઈ છે. નાનો બાળક અગર મેલ ચાઇલ્ડ હશે તો એ લોકો રમતા રમતા ડિશુમ ડિશુમ રમશે, રમકડા તોડી નાખશે, અને છોકરીઓ હશે તો એ લોકો ઘર ઘર રમશે, ટીચર ટીચર રમશે, હે ને? નાના બાળકોને પહેલેથી જ એવું હોય છે, કેમ એવું હોય છે, એવું ક્યારે વિચાર્યું? પહેલાં તો અત્યારે નાની છોકરીઓને અત્યારે હાલના સમયમાં તો ઘણી ગર્લ્સ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી છે, એટલે હવે બોયઝને પણ બોયઝની સાથે જ ગર્લ્સ રમતગમત ક્ષેત્રે આગળ વધતી જાય છે. પણ પહેલેથી જ નાનપણથી જ બાળકીને દબાવવામાં આવે છે કે તારે મેરેજ મીન્સ કે કરવા પડે, એ ફરજિયાત હોય છે, કે ઘણા ફેમિલીમાં પણ ફરજિયાત હોય છે. એટલે અને પોતાના મનમાં પણ એવો વિચાર છે કે પોતે ટીચર બને કે એમ, પણ એને કોઈ અત્યારે બે ત્રણ જગ્યા સવાલ જવાબ થયા. કેટલા લોકોને એવું લાગે છે કે આજની તારીખે મેરેજ લઈને મહિલાઓ પર પ્રેશર વધારે છે આપણા સમાજમાં, કે મોટા થયા એટલે પછી લગ્ન કરી લેવાના છે, કે તમારે બીજું શું કરવાની જરૂર છે? કોઈ ખાસ કારણ? ખાસ કારણ તો નથી, પણ હજી બધાને માન્યતા એવી જ છે કે દીકરી હોય તો તેને મેરેજ કરવા જ પડે છે. ભણવા કરતા મેરેજ પર વધારે ફોકસ કરવામાં આવે છે? ભણવા કરતા વધારે ફોકસ તો કરવામાં આવે છે, તેમના કરિયરને પણ ધ્યાનમાં નથી લેવામાં આવતું. બીજું કોઈ એવું માને છે? ઓકે, શું નામ છે તમારું? શિવાંગી. ઓકે શિવાંગી, કેમ એવું લાગે છે અને શું સોલ્યુશન લાગે છે? દીકરી 18 વર્ષની થાય એટલે એને મેરેજ પર પ્રેશર કરવું જ પડે કે વધારે કરવા જ પડશે, કેમ કે 18 વર્ષની થઈ ગઈ છે. પણ એને પણ કારકિર્દીમાં કંઈક કરવું હોય છે, 18 વર્ષ પછી થવાનું હોય છે તે કરવા માટે, એટલે જ મેરેજ પછી પણ એ જોબ નથી કરી શકતી, કેમ કે એનું સ્ટડી જ અધૂરું હોય છે. રાઈટ રાઈટ. એટલે સામાજિક વ્યવસ્થા માટે મહિલાઓની આવશ્યકતા છે, પણ સાથે સાથે એ પ્રેશર પણ આપણો સમાજ આપી રહ્યો છે, તેમાંથી આપણે બહાર આવવું પડશે. ઘણી બધી મહિલાઓ આપણી સાથે જોડાઈ ગઈ છે. શુભ નામ આપનું? ઉર્વિશા. અચ્છા, ઋષિબેન, મને કહેશો કે આજના સમાજમાં મહિલાઓના રોલને આપ કેવી રીતે જુઓ છો? મહિલાનો રોલ રેડી જ છે, કંઈ વાંધો નથી. મીન્સ અચ્છા નહીં, પણ છતાં પણ એક તમને ક્યાં એવું લાગ્યું હોય કે ના અહીંયા પ્રેરણા મળી રહી છે આ જગ્યાથી? હા, એક માધ્યમ છે અહીંયા સુભાષ એકેડેમી દ્વારા, કે બાળકોને અભ્યાસ આપી શકે છે, સારો આપે છે, અને હોસ્ટેલમાં પણ સારી રીતે બાળકો રહી શકે છે. ઓલરાઈટ, આપણે બીજા એક મહિલા પાસે જાણીએ. શુભ નામ આપનું? નૈનાબેન વેકરિયા. અચ્છા નૈનાબેન, મહિલાઓ માટેના કયા પડકારો તમને આજે એવા લાગે છે કે જે દૂર થવા જોઈએ, અને તમારી જનરેશનથી લઈને આ જનરેશન સુધીમાં શું ફેરફાર તમે જોયો મહિલાઓના વિકાસને લઈને? અમારી જનરેશનમાં કહીએ તો અમને ખાલી નોલેજ એટલું હતું કે ઘરની છોકરીઓ છે એ ભણે તો પણ ઠીક છે, ન ભણે તો પણ ઠીક છે. અત્યારે એ સમય બદલાઈ ચૂક્યો છે, છોકરીઓને પણ આગળ વધવાને ચાન્સ છે, ગામડાના વાલીઓ પણ ગર્લ્સને આગળ ભણાવે છે, એ લોકોને સિટીમાં હોસ્ટેલમાં રાખીને એજ્યુકેશન આપે છે કે એમની લાઈફ બેટર થાય. પણ અત્યારે હજુ પણ એટલું કહીશ કે ફક્ત જ્યારથી બાળકી સમજતી થાય છે ત્યારથી એનામાં ત્રણ એસ આવે, સેલ્ફ પ્રોટેક્શન, સેલ્ફ ડિપેન્ડ અને સેલ્ફ લર્નિંગ. તો આટલું થાય તો ઘણો બધો ફરક પડી જાય, કેમ કે આ ત્રણ વસ્તુ જો બાળકોને પાયામાંથી જ આપવામાં આવે. ફર્સ્ટ વન છે, આપણા દેશમાં પ્રોબ્લેમ એ છે લેડીઝને કે ક્યાંય પ્રોટેક્શન હજી જોઈએ એટલું નથી મળતું. ગવર્મેન્ટ ઘણું બધું કરે છે છતાં પણ નથી મળતું. તો નાનપણથી એને એવી ટ્રેનિંગ આપવી જોઈએ, લાઈક જુડો, કરાટે, કે ક્યાંય પણ જાય તો એ સેલ્ફ ડિફેન્સ પ્રોટેક્શન કરી શકે. રાઈટ રાઈટ રાઈટ. એટલે ચોક્કસથી કહી શકાય કે મહિલાઓ માટે હવે અલગ અલગ વિચાર આવ્યા છે, ત્યારે આપણે યંગ ઇન્ડિયા માટે પણ આપણે જાણી લઈએ કે આગળના સમયમાં આ તમામ જુવાનીઓ, તમામ વિદ્યાર્થીનીઓ શું વિચારી છે. ઇન્ડિયાને આગળના સમયની અગર વાત કરીએ તો, માત્ર ઇલેક્શન પૂરતી નથી કહેતો, હું ઓવરઓલ કહું છું, આગળના ભારતને આપ કેવી રીતે જુઓ છો, શું એમાં બદલાવની આવશ્યકતા આપને લાગે છે? આપણે દેશ માટે હમણાં સૈનિક 40 જેટલા સૈનિક આઝાદ થઈ ગયા, તેના માટે ગવર્મેન્ટ ઘણું બધું કરે છે, પણ તેનાથી વધારે કરવું જોઈએ બધા લોકોને. ઓલરાઈટ, બીજું કંઈ ખાસ આપણા દેશ માટે આગળના ભારતને આપ કેવી રીતે જુઓ છો?
આગળના ભારતને હું એવી રીતે જોઉં છું કે કદાચ કોઈ પણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં મહિલા નહીં હોય અને બધી જગ્યાએ હશે અને કદાચ બધા સાથે સંપીને કામ કરતા હશે. વિશ કદાચ પૂરું થઈ જાય. ખૂબ સરસ. તમે લોકો જેટલો ઉત્સાહ બતાવ્યો છે, ક્યાંક એવો ડર લાગે છે કે આ મહિલાઓ બહુ વધારે આગળ આવી જશે, ઓવરટેક કરી દેશે અને પછી પુરુષોએ સ્ટ્રગલ કરવી પડશે? હા, મને એવું લાગે છે, કારણ કે અત્યારે આપણે જે પ્રેઝન્ટ આપણે જોઈ રહ્યા છીએ, મહિલાઓ ખૂબ જ સશક્ત બની ગઈ છે અત્યારે. અને ગામડાની જે છોકરીઓ છે એ પણ અત્યારે તેના ભણતરમાં ખૂબ જ ધ્યાન આપે છે અને એ ખૂબ જ આગળ વધવા માગે છે બધી છોકરીઓ. મને એવું લાગે છે કે આગળ જતાં બધે જ મહિલાઓનું સર્વસ્વ, બધી મહિલા હશે. તો તમામ વિદ્યાર્થિનીઓ જે રીતે આટલી ટેલેન્ટેડ છે, ત્યારે આપણા ટેલેન્ટને આપણે અલગ રીતે પણ તપાસી લઈએ. ચલો એક નાનકડી ગેમ થઈ જાય, જેમાં હું એક શબ્દ પૂછીશ જેનો મતલબ કોઈને પણ કહેવાનો રહેશે. રાઈટ? કોઈ પણ એક શબ્દ. ચોકલેટ. ચોકલેટ. મને ચોકલેટ બહુ ભાવે છે. ઓલરાઈટ, આટલો ટાઈમ નથી લેવાનો. એક શબ્દ આપશે, બીજા શબ્દનું વાક્ય બનાવીને આપશે. કોઈ પણ એક શબ્દ. કરીના કપૂર. કરીના કપૂર મને બહુ ગમે છે. ઓહ, બહુ જ ગમે છે, બધાને બહુ જ ગમે છે. આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટ ખૂબ સરસ છે. અરે વાહ, આ છે ને, આ પેલું નાના હતા તો ખબર છે ને, ગાયને ચાર પગ હોય છે, બે સિંગડા હોય છે, આ તમે લોકો એવું શરૂ કર્યું એવું લાગે છે. કોઈ એક શબ્દ. ગાંધીજી. ગાંધીજી. ગાંધીજી મહાન નેતા છે. બહુ જ મહાન નેતા છે અને એના આપણે આદરથી જોઈએ છે, તમને ફોલો કરવા જોઈએ. કોઈ એક શબ્દ. દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણ મારા ફેવરિટ એક્ટર. આ કેમ હિરોઈન પર બધી સ્ટક થઈ ગઈ છે, કોઈ ખાસ? અચ્છા, વન મોર. આઝાદી. આપણા દેશમાં આઝાદી હોવી જરૂરી છે. અચ્છા, મતલબ તમને લાગે છે કે આઝાદી નથી હજી? છે. તો કેમ આવું જરૂરી છે? એટલે અત્યારે એટલી બધી નથી. કરેક્ટ. હજી બી ઘણી બધી એવી માન્યતા છે જેમાંથી આપણે બહાર આવવાનું છે. વન મોર. બાળપણ. મમ્મી. બાળપણ અને મમ્મી. કીધો એમ બાળપણ તો કે સૌથી બેસ્ટ પ્લેસ કે જ્યાં આપણને મજા આવે, એટલે બાળપણ છે, પાછું મેળવી ન શકીએ. બિલકુલ, ખૂબ સરસ વાત છે. બાળપણ આપણે પાછું મેળવી ન શકીએ, પરંતુ આજે તમારા સાથે વાતોચીતો કરીને મને મારા બાળપણની યાદ આવી ગઈ. કેમ યાદ આવી એવું તો હું નહીં કહું તમને, પણ એની વેઝ ખૂબ મજા આવી છે. આજની આ તમામ વિદ્યાર્થિનીઓએ ખૂબ સરસ જવાબ આપ્યા. તેમના જવાબોમાં એક સંવેદનશીલતા હતી, તેમના જવાબોમાં એક લાગણી હતી, તેમના જવાબોમાં કંઈક કરી છૂટવાની તમન્ના હતી. આજની નારી પુરુષ સમોવડી છે આપણે કહેતા હોઈએ છીએ, હું આ વાતથી સહેમત બિલકુલ નથી. તમે કદાચ વિચારતા હશો કેમ આવું કહેવામાં આવ્યું, એટલા માટે સહેમત નથી કારણ કે આજની મહિલા પુરુષ સમોવડી નહીં પરંતુ પુરુષ કરતાં ઘણી આગળ છે. એક મહિલા, મહિલા જ માત્ર બાળકને જન્મ આપી શકે છે, એ જ મહિલા માતાનો રોલ પ્લે કરે છે, એ જ મહિલા ભણાવે છે, શિક્ષક પણ મોટે ભાગે મહિલા હોય છે, અને ત્યારબાદ એમ કરતાં કરતાં એક મહિલા જ બાળકનું સાચું ઘડતર કરે છે. તો આ મહિલાઓ અને આ તમામ વિદ્યાર્થિનીઓએ ખૂબ સરસ જવાબ આપ્યા અને આપણા દેશ માટે કંઈક કરી છૂટવાની એક આશા વ્યક્ત કરી. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આશા રાખીએ કે આપણા દેશ માટે આગળના સમયમાં આપ પણ એવું કંઈક કરો જેથી કરીને ન માત્ર આપણું કુટુંબ અને આપણી શાળા પરંતુ આપણા સમાજને પણ ગર્વ થાય. તે સાથે જ આ પ્રોગ્રામની સમાપ્તિ કરીશ. તો કેમ્પસ કનેક્ટમાં બસ અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ત્યાં સુધી આ તમામ વિદ્યાર્થિનીઓને મારા ને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સલામ.